Okay, Rohit, Mohit and Virat selling profit and loss in the ratio of 4:3:2. Atram partner chhe, jeo chan chhe, tar jen bena pramal ma nafo nukshan mein chhe chhe. Now what happened? Su thai chhe? Tari ekal disna beja satta na rando paku saru ni chhe, paku saru apne dhyan dhijo nahi hai. Mudi khata apne chhe, niche anamat bantwa bhagidara ochche mein chho pade, kamdar bantwa anamat 3500 chhe. Pan niche job pade, koi job vay karwani chhe. तो यो कई जगह दो ना थी तो एक आमदार करता रहना मत बाकी दारों बच्चे में इंचिंग रिश्व आप है नीचे दिस इज़ द न्यू थिंग दैट हैज बीन गिवन बाकी दारों नी लोन मैं रोहित ने मोहित बेनी लोन छे अबे तमारे ये एक तो विचार हो ना कि हम उन्हें दिया बाजू चल पेड़ी नो दे हुए छे तो हवे ये बेमा थी कोई रिटायर्ड है छे तो नीचे जो એ પાકા સાહેબ નીચે તારીખ 1/4/2017 ના રોજ રોહિત નિવૃત્ત થયો જો એટલે પાકા સાહેબ પર મેં તારીખ 1/4/17 લખી છે કારણ કે એ દિવસે નિવૃત્ત થયો તો એ ના રોજનો 31/3 ના લખાય પછી કારણ કે એ દિવસ થયો તો નિવૃત્ત 1/4/17 થયો ના નિવૃત્ત થાય છે એટલે રોહિત નિવૃત્ત થાય છે તો રોહિત ની લોન છે તો હા છે તો હવે રિટાયર્ડ થાય છે અને પેઢી સાથે હવે કોઈ સંબંધ નથી રહેવાનો તો પેઢી એની પાસેથી આ દેવું કરેલું છે લોન લીધેલી છે ત્યારે પાછી આપી દે પણ એટલા કરે ઇતિ આપણે એના મૂડી ખાતે ટ્રાન્સફર કરવાનું પહેલા એના મૂડી ખાતે ટ્રાન્સફર કરીને મૂડી ખાતાનો તો હિસાબ કરીએ છીએ આપણે મૂડી ખાતે લોન લઈ જવાની છે અને એનો તો જે લોન ને રોકડા જે આપવાના આપીએ છે તો શું થશે નિવૃત્ત ભાગીદારની લોન જે રોહિતની લોન આપી છે એ ટ્રાન્સફર થશે કે આ રોહિતના મૂડી ખાતે તો એ હું નોટ લખી દઉં છું નિવૃત્ત ભાગીદાર રોહિતની લોન रोहित ना मुड़ी खाते फेर बदली करवा पाओ फेर बदली ट्रांसफर ना व्हाट विल बी द जनरल एंट्री सो आम नोद थशे एनो थोड़ो विचार करी लईए तो रोहित नी लोन ए आपरो देवो छे अबे आपणे ट्रांसफर करी जेनी जवाब आकी छे जमानो उधार थई जाय जो देवो ट्रांसफर करो तो रोहित नी लोन उधार थई जशे रोहित नी लोन खाते उधार ते रोहित ना मुड़ी खाते तो आ रीते ट्रांसफर करी शो तारी एंट्री के रीते करी शो तो रोहित नी लोन अंदर जमा तमे करी उधार એટલે રોહિત ની લોન ઉડી ગઈ એનો ખાતો નહી બનાવવાનો રોહિત ના મૂડી ખાતે લખી છે તો રોહિત ના મૂડી ખાતે જમા કરી લખાશે શું લખાય સામે ના ખાતાનો નામ રોહિત ની લોન ખાતે તો આવી રીતે ટ્રાન્સફર થશે નાઉ અહે સામે જો જૂની પાગડી છે જૂની પાગડી નું શું કરવાનું જૂની પાગડી બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં જય મકાની અંદર સ્ટોક દેવાદાર છે બે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ વાસ્તવિક મિલકત છે એકત્રિત ખોટ છે પણ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે જય મકાની કિંમત 180000 ગણવી અંદર જુઓ કેટલી છે 50-30000 વધારો કરો યંત્રની કિંમત 15000 થી ઘટાડવી તો ઘટાડી દેવાની 15000 દેવાદારો પર 10% ગાળખા દેવાદારો 60000 છે 60000 ના 10% 6000 થયા પણ અંદર 4000 આપેલી છે એટલે બીજી અસર માત્ર 2000 ની જ આપવાની દેવાદારો પૈકી 5000 ચૂકવવા નહીં પણ આપણે દેવ ખરીદી નોટ કરવાની ભૂલી ગયા તેની બીજી અસર આપણે દે પડીએ દેવાદારોમાંથી બાદ થઈ બીજી અસર પુનઃ લાગીને જવાબ આવ્યો પછી પાગડીની વાત આવી પેઢીની પાગડીનું મૂલ્ય 180000 ગણો મોહિત અને વિરાટનું નવ નફા નુકસાનનું પ્રમાણ જો ગઈ વખત કરતા દાખલો પાગડીને આધારે છૂટો પડવાનો બાકી બધું તો એક છે તો ગઈ વખતે પાગડીમાં શું થતું હતું કે નવું પ્રમાણ નહોતું આપ્યું એટલે લાભ શોધવાનો પ્રશ્ન ના રહ્યો અહીં નવું આપ્યું છે એટલે લાભ શોધવો પડે તે પ્રમાણમાં આપીશું પછી એ નોંધ કરી લઈએ આપણે પાગડીની નોંધ અહીંયા જ કરી દઉં છું ચલો કોને આપવાની પાગડી તો રોહિતને આપવાની પાગડી પેઢીની પાગડીમાં એનો ભાગ ચલો ધન પાર્ટનર હુ ઇઝ રિટાયર્ડ ઇટ ઇઝ રોહિત અને રોહિતનો ભાગ છે 4 3 2 એટલે 4 9 માઉસ છે તો 4 9 માઉસ સેના વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ પાગડી ઇટ ઇઝ 1,80,000 4 9 માઉસ એટલે 80,000 ચલો 9 આપ્યું હોવાથી શું શોધીશું લાભ લાભ બરાબર સૂત્ર 9 - 9 કોને કોને લાભ થાય રોહિત ને ના થાય રોહિત તો ત્યાગ કરી જાય છે પેલા બેને લાભ થાય મોહિત એમ વિરાટ ચલો મોહિત વિરાટ
Tranomos, Benomos, minus. Tranomos, Benomos, minus. Acá el camarada que echa no minus de número uno, ¿no? El no jugo, pero no que echa todo no. Chata gala ma piche. Betratiaos, etatiaos, a no braman. Minus Juno, Juno Tranomos, Benomos, no duda, no trampoli no. No estoy satiavis, no pan satiavis, no me cano, tron ducho, no estoy satiavis, tron pan satiavis, el no gem tron, it will be 3:1. To I no love no prama. Había pramana para mi apani, roy jacer, roy de bruta, se le toma en el jamás del barro, pila de neudar, con udar, to mojit la venenato, mojit la virapane la venenace, to la morita de udar. Virat na muri khate udhar. Te Rohit na muri khate. Chalo Rohit ni muri khate ni pagli kedi. 80,000. Aage na apne jaye chhe 3 jam ekna praman mile 60,000 20,000. Okay, to aaj te pagli ni asar thase. Pachi shu kahe chhe? Rohit ne 20,000 tatat chukava. Rohit ne 20,000 tatat chukava. To chukho. To Rohit ne chukho. To Rohit ને ચૂકવો એટલે વિચારો તો નોત રોહિત ને ના રોહિત ખાતે ઉધાર અને ચૂકવો એટલે રોકડ જાય જાય તો જમા રોહિત ના મોડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા અને બાકીની રકમ લોન તરીકે રાખવી એ કેવી રીતે હું તમને સમજાવું તો સમજો ધ્યાનથી હવે રાખવાની આપણે શરૂઆત કરીએ છે દરેક જણ ચલો પહેલેથી શું કરવાનું તો અત્યંત આખો કરતા તેમ જ જરાય ગભરાવા નહીં બાકી આગળ આવે બોલો રોહિત Mohit અને વિરાટ 160 96 ને 80 160 96 ને 80 અહીં બાકી આગળ આવે લખો ચલો રોકડમાં રોકડની બાકી જુઓ અંદર ઇટ ઇઝ બેંક બેંક ઇઝ ગિવન 63000 બેંકમાં બીજું કશું આવશે નહીં મારા ખ્યાલથી 63000 20000 રોકડ આપવા છે ને આવશે ચલો હવે એના પછી ये बची क्यों अब बाकी रखेंगे अबे बेचवा जाने आइटम सो तो अनामत हो तो अनामत बंडोर 45000 से बेची दो अनामत बंडोर का दे 45000 छे अनु नौ छे पर 24000 पर तरी 15000 पर तो 10000 चलो पची आप रमाना बेची चार जन त्रण जन भी कामदार वर्दर अनामत खाते केलो जगह कामदार वर्दर अनामत 1500 છે એને 9 વડે ભાગો એટલે 1500 15 15 4 60 6000 15 તરી 45 અને આ 3000 થઈ ગયું 1500 ઓકે બરાબર છે સરસ તો એ વેચી દીધું નીચે બાકીદારની લોન છે તો રોહિતની લોન એને ટ્રાન્સફર કરવાની કીધી કે રોહિતની લોન જમા બાકી છે જમાનો શું થશે ઉધાર રોહિતની લોન ખાતે ઉધાર તે રોહિતના મૂડી ખાતે તો અમલત પ્રમાણે ખાતાની રોહિતની લોન ઉડી ગઈ રોહિતના મૂડી ખાતે જમા ત્યાં લખું છું રોહિતની લોન ખાતે ચાલ રોહિતની લોન ખાતે કેટલા રૂપિયા કે એની લોન જોઈ લો અંદર કેટલી છે 10000 તો હિયર ઇટ ઇઝ 10000 જો આ ફેરબદલી વાળા રૂપિયા છે આપણે એને આલવાના છે તેના મૂડી ખાતે લઈ કે બધો હિસાબ જોડે કરી શકાય ચલો ને પછી ये पती क्यों जूनी पागली देखो वेचवा जो जो तो जूनी पागली પછી લઈ કે પેલા જાયરા જુલેસ કર લઈએ ચલો જાયરા જુલેસ કર જો નીચે આપેલો છે કેટલા રૂપિયા છે 4500 ભાગ્યા 9 એટલે 5 20 2000 1500 અને 1000 એટલે 4500 રૂપિયા થઈ ગયા એ પતી ગયું જૂની પાગડી માંડી વાળો અહીંયા લખી દેવાની પાગડી ખાતે કૌંસમાં જૂની ત્રણે ભાગીદારો વચ્ચે માંડી વાળો ચલો કયા પ્રમાણમાં 36000 છે 9 વડે ભાગો 9 4 36 4 2 4 16 4 3 12 4 2 8 ચલો એના પછી જમીન મકાનની કિંમત કેટલી ગણવાની છે 180000 ચલો જમીન મકાન જો 150 છે એમાં વધારો કરીએ 30000 12 81 ચલો જમીન મકાનની કિંમત વધી
ભલે આપણે બીજી અસર આપી દઈએ જમીન મકાન ખાતે 30,000 ચલાવે બોલો યંત્રની કિંમત 15,000 થી ઘટાડી તો 15,000 ઘટાડી યંત્ર અંદર જુઓ કેટલો છે એમાં ઘટાડો કરી દઈએ તો યંત્ર છે 90,000 નવ 15,000 ઘટાડો કર્યો 75,000 બીજી અસર અહીંયા આવશે યંત્ર ખાતે કૌંસમાં ઘટાડો 15,000 ચલાવે છે દેવાદારો પર 10% ગાળખાતા નામે નીચે લખું છું કે કેટલા જડકો નથી દેવાદારો જો અંદર દેવાદારો કેટલા છે 60,000 એના 10% ગાળખાતા નામે 6,000 54,000 બીજી અસર માત્ર 2,000 ની આવે કેમ 2,000 કારણ કે 4,000 ની જોગવાઈ કરેલી જ છે કારખાન અનામત ખાતે ચલો પછી લેણદારો પૈકી 5,000 ચૂકવવા નહીં પડે ચલો લેણદારો જો અંદર માઇનસ ઘટાડો કરી દો ચલો લેણદારો કેટલા છે 64,000 માઇનસ 5,000 59,000 બીજી અસર ભળ્યા વગર લેણદારો ખાતે 5,000 ઓકે ધેટ ઇઝ ધ ચલો આ પછી પેઢીની પાગડી તેની નોંધો તો આપણે કરેલી જ છે આરિયા પાગડી નામ ની આમ નોંધ તો એમ નથી ખતો આની કરીએ મોહિત અને વિરાટ ના મૂળી ખાતે ઉધાર તો આ બે મોહિત અને વિરાટ એના મૂળી ખાતે ને ઉધાર બાજુ શું લખાય સામે ના ખાતે નો નામ રોહિત ના મૂળી ખાતે કૌંસ પાગડી મોહિત અને વિરાટ માપી દો ચલો કેટલા કેટલા રૂપિયા 60,000 અને 20,000 એની બીજી અસર આપો રોહિત ના મૂડી ખાતા ની જમા બાજુ 2 રખાય મોહિત ના મૂડી ખાતે અને બીજો કોણ છે વિરાટ તો મોહિત ના મૂડી ખાતે કૌંસમાં પાગડી વિરાટ ના મૂડી ખાતે કૌંસમાં પાગડી તો પાગડી લખાઈ ગઈ ચલો કોનામાં લખવાનું રોહિત નિવૃત્ત થાય ચલો રોહિત માં લખવાનું 60,000 ને 20,000 ઓકે ડન જે મુદ્દો પૂરો થયો આગળ વધો પછી કહે છે રોહિત ને 20,000 તરત જ ચૂકવવા તો તરત જ ચૂકો રોહિત ને ચૂકો જો તો રોહિત ને એટલે રોહિત ને ના થાય રોહિત ના મૂડી ખાતે ઉધાર તો રોહિત ના મૂડી ખાતે ઉધાર બાજુ 20,000 શું લખવાનું તો કેવા ચૂકો છો તો રોકડા તો રોકડ ખાતે 20,000 ચૂકી દીધા તો આપેલું છે હવે આની બીજી અસર નેવર ફોરગેટ ધીસ આની બીજી અસર આવે રોહિત ના મૂડી ખાતે ઉધાર તો રોહિત ના મૂડી ખાતે ઉધાર કરે બીજી અસર ક્યાં આવે રોકડ ખાતે રોકડ જાય છે જાય તો જમા રોકડ ખાતે જાવ આજુ રોહિત ના મૂડી ખાતે 20,000 ચૂકવી દીધા હવે બાકીની રકમ લોન તરીકે રાખવી તો ક્રમશ ખાતા બંધ કરવા 35,000 35,000 18,000 કુટ્યા મૂડી ખાતે કૌંસમાં નફો મૂડી ખાતે કૌંસમાં નફો 18,000 છે ત્રણ વચ્ચે વેચીએ રોહિત મોહિત વિરાટ 8,6,4 એક અસર ઉધાર બીજી જમા પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો બોલો 8,6,4 હવે કોને બંધ કરવાનો તો એસી પહેલા રોહિત રોહિત ઇઝ ગોઈંગ ટુ બી રિટાયર્ડ તો રોહિત ને બંધ કરી આપણે પહેલા પહેલા બેન પછી કરી એક 60 ને 20 એક 80 તમે જોતા રહેજો હવે એક 80 ને 6 86 86 ને 10 96 96 ને 60 256 256 ને 20 276 ને 8 284 છે સરવાળો જુઓ તો ક્યાં 284 284 એમાંથી 20 ને 18 38,000 બાદ કરી દેવાના એટલે હું ચાની વાત કરું 2,000 ઉમેરી દઉં 2,46,000 આવે છે જો આ 2,46,000 આપણે કિંમત શોધી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું અને ત્યાં લખીશું બાકીની રકમ લોન
તો રોહિત ની રન ખાતે 246 આની બીજી અસર આપવાની નહીં ભૂલવાનો આ રોહિત ની રન ક્યાં આવે મૂડી દેવા બાજુ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે આવશે તમને પણ કેમને આવશે નહીં તો 246000 બરાબર છે આગળ વધીએ એના પછી તો પ્રશ્ન હતો પૂછજો 96 ને 15 111000 115000 121500 સરવાળા કરતા રહેજો મિત્રો એક ભૂલ થશે તો બધું ભૂલ થશે 6 4 10 25 25 ને 4 એટલે 25 500 4 121 500 બરાબર છે ચલો 121 500 એમાંથી 60 ને બાદ 72 72 ને 73 500 500 લઈએ ચલો 73 73 બરાબર 70 ને 48 જોતા રહેજો 48000 ઓકે 48000 જોઈ લઈએ આપણે ઓકે આજે ભૂલ નથી ત્યારે આપણે જોઈ લઈશું 48000 બરાબર છે ચલો 80 ને 10 90 90 ને 7 97 97000 અહીંયા મૂકી દઈએ એમાંથી 29 30000 ની વાત કરો તો એટલે 67 ને 68000 બાકી આગળ લઈ ગયા જોતા રહેજો ચાલો આ બાકી અહીંયા લખી લઈએ મૂડી બે જણની મૂડી આવે રોહિત તો ગયો હવે તો મોહિત ને ભી રાખ કેટલા કેટલા 48 68 116000 હારે વાત કરી ચલો 63000 63000 20000 ને 43000 કોણ બાકી આગળ લઈ ગયા રોકડ ઓપનિંગ બેંક કરીને લખી દઉં છું આમ તો બેંક નું લોકો તો હોય છે 43000 ચલો હવે ખોટકી કરતી વિગતો લખીએ મૂડી આવી ગઈ મૂડી લેવા બાજુ અનામત ભંડોળ આવી કારીગર ભાગીદાર ની લોનમાં એક જણની બાકી રહી મોહિત ની લોન 16000 ચલો બેલવા જતા રહો શું છે પાકડી જૂની જતી રહી જમીન મકાન આવી ગયું યંત્ર આવી ગયું સ્ટોક બાકી છે 85000 ચલો ટોટલ કરો ચલો 2 ને 3 3 ને 62 3 62 અને આને 60 ગણી કરો એટલે 4 22 અને 15 4 37 જોતા દેજો બરાબર છે 4 37 આ બાજુ પણ આવી જશે ઓકે તો ધેટ ઇઝ ધ એન્ડ ઓફ સોલોમન ગ્રાન્ડી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો